हेलो नमस्कार एंड वेलकम बेटा, मजा बदा सरस। चलो तो लास्ट लेक्चर ने अंदर अपने चैप्टर नंबर 11 मानव आँख ने रंगबेरंगी दुनिया एनी शुरुआत करी अने आखा चैप्टर नो मैं तुमने परिचय आप्यो कि भाई आ चैप्टर ने अंदर अपने शुं भणवानु छे। खबर आजे अपने आजना चैप्टर में जेनो अभ्यास करवानो छे ए मानव आँख की रचना छे। એટલે માનવ આંખની રચના વિશે આપણે વાત કરવાની છે। તો માનવ આંખની રચનાને સમજવા માટે સૌથી પહેલા આપણે આકૃતિ બનાવવી પડે આંખની। એટલે કદાચ કરિયાવર બરિયાવર ન હોય સાથે, સમજો છો ને, એટલે કે પેન પેન્સિલ જે કાંઈ આપણે ઇરેઝર જોતું હોય, બધી સામગ્રી જોતી હોય ભેગી કરીને સાથે બેસી જાઓ। થોડી વાર વિડીયો પોઝ કરો હોય પોઝ કરી દેજો, પહેલાં બધો કરિયાવર ભેગો કરી લો બરાબર, અને મારી સાથે તમારે આકૃતિ બનાવવાની છે। અગાઉની જેમ જ કદાચ તમે પાછળ રહી જાઓ તો કામ શું કરવાનું બેટા, થોડીક વાર પોઝ કરીને જોઈ લેવાનું, એટલે આપણે આઈડિયા આવી જાય બરાબર। એકાદ બે વખત ત્રણ વખત દોરશો તમે, પ્રેક્ટિસ કરશો એટલે આકૃતિ આવડતી જશે। પ્રેક્ટિસ આકૃતિ માટે કરવી ખૂબ જ જરૂરી છે। ઓકે ચલો તો શરૂઆત જ કરીએ, સીધી પહેલા આપણે આકૃતિથી શરૂઆત કરીએ છે। તો સૌથી પહેલા આકૃતિ બનાવવા માટે આપણે શું કરશું, તો એમાં તમે આ આકૃતિ એવી છે, એમાં તમે પરિકરનો ઉપયોગ કરી શકો બરાબર। કેવી રીતે, જો દાખલા તરીકે મારે આકૃતિ બનાવવી છે તો હું આવી રીતે આકૃતિ બનાવીશ, એક આવું સર્કલ લાગે પણ હું સર્કલ બનાવી નાખીએ બરાબર, આવું એક સર્કલ બનાવી લઈએ। ઓકે ચલો આ સર્કલ આપણું તૈયાર થઈ ગયું છે, રેડી, આ સર્કલ તૈયાર થઈ ગયું, એટલે તમે પરિકરની મદદથી પણ બનાવી શકો બરાબર। હવે જોજો બરાબર, પહેલી વખત આકૃતિ બનાવો છો એટલે આ પ્રમાણે બનાવજો, પછી તમને આવડી જાય તો તમે સીધી આકૃતિ બનાવશો ચાલશે, પણ આ તમને અનુકૂળતા રહેશે ને, સરસ આકૃતિ આપણી બનશે। હવે અહીંયાથી થોડી જગ્યા રાખીને જોજો, આ હું જે બનાવું છું એ એટલા માટે થોડી વધારે તમને જગ્યા દેખાશે કેમકે હું બોર્ડ ઉપર અને મોટી આકૃતિ બનાવું છું। તમારે આકૃતિ જે બનાવવાની છે બેટા એ બુકમાં બનાવવાની છે, એટલા માટે ધ્યાન એ રાખો કે તમારી ટેક્સ્ટ બુકની જે આકૃતિ છે એને સાથે સાથે તમે જોશો તો તમને આઈડિયા આવશે કે ખરેખર આપણે કેટલી જગ્યા રાખવી જોઈએ બરાબર ને। ટેક્સ્ટ બુકને સાથે રાખજો એટલે તમને આકૃતિ છે એની અંદર ક્યાં કેટલી જગ્યા રાખવાની છે ખબર પડી જશે। ચલો આપણે આ પહેલા આ એક લાઈન છે અંદર બનાવી લઈએ। ઓકે ચલો બરાબર જોતા રહેજો સાથે, આ અંદર એક લાઈન પાછી બની ગઈ। ઓકે ચલો હવે આગળ આકૃતિને આગળ વધારીએ, આટલું થઈ જાય બરાબર। પછી આ જે અંદરનો ભાગ છે હું એને રેડ માર્કરથી ફિલઅપ કરી દઉં છું। તમારે શું કરવાનું થશે, તમારે શું કરવાનું થશે, તમે ત્યાં આગળ આછી પેન્સિલ ચલાવશો, પેન્સિલથી આમ આછી ચલાવીને હાઈલાઈટ કરી દેવાની ભાગને, તેથી ચલો આગળ વધીએ। તો સૌથી પહેલા હવે અહીંયા આગળથી હું આને કટ કરી દઉં છું, જો અહીંયા આગળથી અને અહીંયાથી કટ કરું છું, આટલો ભાગ આપણે કાઢી નાખીએ। આટલા ભાગમાં આપણે આંખનો લેન્સ છે એને ગોઠવવાનો છે બરાબર, તો આ ભાગ છે એને અહીંયાથી દૂર કરી દઈએ અને અહીંયાથી લેન્સ બનાવવાનો છે, સોરી આપણે લેન્સની જગ્યા છોડી અને અહીંયા આગળ એક આવી રચના દોરીશું। એક કામ કરીએ, થોડીક મેં ઉતાવળમાં ભૂલ કરી છે, માર્કર ચેન્જ કરી નાખું એટલે વધારે સરસ આકૃતિ દેખાય એવો પ્રયત્ન કરીએ। માર્કર મેં એની જ વાપરી છે, અહીંયા આગળ આ ભાગ આવી રીતે દોરીએ એટલે સ્પષ્ટ તમને ખબર પડે ક્યાંથી આપણે રચનાને અલગ પાડવાની છે બરાબર। આવી રીતે આ રચના કરીએ, ક્લિયર થાય છે? ઓકે ચલો આટલું થઈ જાય પછી શું કરશું, તો આ જે ભાગ છે આ ભાગ એને થોડું આવી રીતે બનાવીએ, આવી રીતે બનાવી દઈએ। હજી મને ફિલઅપ કરવાનો જ છું આગળ જઈએ બરાબર, અત્યારે નથી કર્યું, હમણાં ફિલઅપ કરી દઈશ બધો ભાગ જે છે, પછી અહીંયાથી આને બી આવી રીતે લઈ લેશું। યસ આવી રીતે, ઓકે ચલો આટલું થઈ જાય પછી સૌથી પહેલા આપણે એક કામ કરીએ બેટા, કે લેન્સ બનાવી લઈએ, જે આપણે આંખનો જે લેન્સ છે એને બનાવી લઈએ, પછી આપણે આકૃતિ બનાવવાની વધુ સરળતા રહેશે। તો લેન્સ બનાવવા માટે આમ લેન્સ બનાવવાનો છે આપણે, બહિર્ગોળ લેન્સ જેવી રચના હોય છે, પણ બહિર્ગોળ લેન્સ બિલકુલ બની ન જાય એ જરા ધ્યાન રાખજો, તો મારે થોડી ભૂલ થઈ છે એટલે સુધારી લઉં હું એને। આ બાજુનો ભાગ છે ને થોડો વધારે પહોળો બનાવીશું, આવી રીતે આપણે લેન્સ બનાવીએ। ઓકે ચલો રેડી, આટલું થઈ જાય
લેન્સ તૈયાર. હવે લેન્સ છે એની સાથે આપણે સિલિયરી સ્નાયુઓથી એ લેન્સ છે જકડાયેલો હોય છે, બરાબર. એટલે પહેલા સિલિયરી સ્નાયુઓ બનાવશું અને આઈરિસની રચના કરીએ. તો અહીંયાથી એક લાઈન હું અહીંયા દોરીશ આવી રીતે, સેમ અહીંયા આગળ. એને ફિલઅપ કરી દઉં છું બ્લેકથી. ઓકે, ચલો અહીંયાથી પણ આને થોડી નીચે લઈ લઈએ, બંને બાજુ સરખી રચના રહેવું કરીએ. આ રેખાકૃતિ છે બધા, એટલે બરાબર જો છો આ એક્ઝેક્ટ સાચી સાવ આકૃતિ આંખની ના કહેવાય, રેખાકૃતિ કહેવાય. ઓકે, અહીંયાથી આપણે સિલિયરી સ્નાયુઓ બનાવીએ, બરાબર. આવી રીતે અહીં એક આવું એક તંત્ર બનાવીએ જે સ્નાયુઓ જેવું લાગે. આ સિલિયરી સ્નાયુઓ છે. ચલો અહીંયા વધારાના બનાવી દઈએ. ચલો આટલું થઈ ગયું. ઓકે ડન. જો મોટા ભાગે આપણી આકૃતિ ઓલમોસ્ટ તૈયાર થઈ જવા આવી છે. હવે શું કરશું, આ ભાગને અહીંયાથી કટ કરીએ. ઓકે, આ ભાગ કટ થઈ જાય એટલે એને આવી રીતે અહીંયા રાઉન્ડ શેપ આમ આપી દઈએ આપણે. આવી રીતે પછી અંદરની બાજુએ અહીંયાથી અંદરની બાજુએ એક આવી લાઈન બનાવીશું ફરતી. જો આ લાઈન આપણે સરળ આવી રીતે બનાવતા જઈએ બ્લેક, મેં પેન્સિલ તમે યુઝ કરશો એટલે તમારે આને એવું લાગે, તો શું કરશો અહીંયા આગળ આપણે થોડી એને ડાર્ક બનાવી લઈશું. ઓકે, સેમ અહીંયાથી બનાવી દઈએ. આવી રીતે ચેતાઓને બનાવી નાખીએ. ચલો આટલું રેડી કમ્પ્લીટ. ઓકે ચલો હવે આગળ આગળ જઈએ. તો અહીંયા આગળ પાછળ અહીંયા બહાર એક આઉટલાઈન બનાવી દઈએ પહેલા, પછી એને ફિલઅપનું કામ પછી કરશું આપણે બધું. એક થોડી આકૃતિ વ્યવસ્થિત અને સરસ દેખાય. અહીંયાથી આવી રીતે ચલો આટલું થઈ જાય. પછી શું કરીએ, તો અહીંયાથી આવી રીતે એટલે કે રચનાઓ આપણે આમ દોરીશું. ચલો ક્લિયર. તો ઓલમોસ્ટ આપણી આકૃતિ તૈયાર થઈ ગઈ છે. ચલો હવે આ જે છે આ ભાગ એને ઉપરથી એક બીજા આઉટલાઈન બનાવી દઈએ. ચલો તો ઓલમોસ્ટ આપણી આકૃતિ તૈયાર છે. હવે એના નામ નિર્દેશ કરીશું અને એક મારે જે આ ભાગ ફિલઅપ કરવાનો બાકી છે એને કરી દઉં. એને તમે પેન્સિલથી
તમને કીધું એમ તમારે પેન્સિલ છે ને ડાર્ક કરી દેવાનો છે, એટલે ડાર્ક મીન્સ હાઈલાઈટ કરવાનો છે, ડાર્ક એટલે ફૂટી ન નાખતા. ચલો તો આકૃતિ તૈયાર. હવે આપણે એના નામ નિર્દેશ ફટાફટ કરીએ અને પછી પાછા આગળ વધીએ. તો અહીંયા આગળ સૌથી બહાર જે દેખાય છે, આ સૌથી બહારનો જે ભાગ છે એ છે પારદર્શક પટલ. પારદર્શક પટલ ઓકે. પછી નીચે આ જે રચના આપણને દેખાય છે એ છે આઈરિસ. આઈરિસ છે. પછી આ વચ્ચે જે છિદ્ર જેવો ભાગ દેખાય છે એ છે કીકી. આઈરિસ અને કીકી ની રચના પાસે તમે અલગથી પણ સમજાવીશ ઓકે. પછી આ જે ભાગ છે એ છે નેત્રમણી અથવા તો લેન્સ. ગુજરાતીમાં આપણે બીટા કહીએ નેત્રમણી અથવા તો એને ઇંગ્લિશમાં કહીએ લેન્સ ઓકે. ત્યારબાદ આ જે વિસ્તાર છે, હા આમ દોરું છું આમ, આ જે વિસ્તાર છે એ છે રેટિના અથવા નેત્રપટલ. નેત્રપટલ આ છે પ્રકાશીય ચેતાઓ અથવા ચેતા લખો તો પણ ચાલશે, પ્રકાશીય ચેતાઓ છે ઓકે. પછી અહીંયા આગળ જે વિસ્તાર છે આ ભાગ, ત્યાં આગળ જે દ્રવ્ય ભરેલું હોય છે એને કહેવાય છે કાચરસ, ને આપણે કાચરસ કહીએ ઓકે. તો મોસ્ટ ઓફ આપણે બધી જ રચનાઓ જે છે એ અંદર આવી ગઈ છે. હવે આકની રચનાને સમજવાની શરૂઆત કરીએ. તો આપણે જે ભણીએ છીએ આજનો મુદ્દો છે એ છે માનવ આંખ. માનવ આંખની રચનાને આપણે અભ્યાસ કરીએ છીએ. ચલો શરૂ કરીએ આંખની રચનાને સમજવાનું. તો સૌથી પહેલા આપણે એમ કહીશું કે માનવ આંખ એ અત્યંત મૂલ્યવાન, અત્યંત મૂલ્યવાન અને સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય છે. બરાબર, આપણે એમ કહીશું માનવ આંખ એ અત્યંત મૂલ્યવાન, અત્યંત મૂલ્યવાન અને મૂલ્યવાનની સાથે સાથે કેવી છે સંવેદનશીલ, મૂલ્યવાન સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય છે, જેની મદદથી આપણે દુનિયાને બેઠા જોઈ શકીએ છીએ. એવી સરસ મજાની રચના છે. બરાબર, તો આંખની જે આ રચના છે એને આપણે આંખની રચનાને કેમેરા સાથે સરખાવી શકાય. સેની સાથે? કેમેરા સાથે સરખાવી શકાય એવી આ રચના છે ઓકે. કેમેરા સાથે આ રચનાને સરખાવી શકાય. બરાબર, તો હવે આંખની અંદર શું હોય છે તો પહેલા આપણે એને સમજી લઈએ. આંખની અંદર આખી આ રચના છે ને પહેલા ફટાફટ સમજી લઈએ અને પછી ફટાફટ એના મુદ્દાઓને લખીશું, કેમ કે હું મુદ્દા લખીશ ને સમજાવીશ તો મને મજા આવે. તો સૌથી પહેલા વાત કરીએ તો સૌથી પહેલા આપણે જે આંખની અંદર કોઈ વસ્તુને આપણે જોઈએ તો એ દ્રશ્ય આપણે આંખમાં ક્યારે રચાય કે એ વસ્તુ ઉપરથી આપણે શીખાતા વસ્તુ આપણને ક્યારે દેખાય. મેં તમને વાત કરી હતી ચેપ્ટર નંબર 10 ની અંદર કે જ્યારે કોઈ વસ્તુ ઉપર પ્રકાશ આપાત થાય છે તો એ વસ્તુની સપાટી પરથી જે પ્રકાશનું પરાવર્તન થાય એ પરાવર્તિત થતો પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે અને એ પ્રકાશ આપણી આંખમાં સંવેદના ઉપજાવે છે એટલે આપણે વસ્તુને જોઈ શકીએ છીએ. સાચું ઓકે. તો એ પ્રકાશ આપણી આંખમાં પ્રવેશે ત્યાંથી લઈ અને એનું પ્રતિબિંબ રચાય અને પ્રતિબિંબની ઓળખ થાય એ કેવી રીતે થાય એને સ્ટેપ બાય સ્ટેપ આપણે ફટાફટ સમજી લઈએ. બરાબર, અને પછી આપણે લખવાનો પ્રયત્ન કરીશું ઓકે. ચલો તો સૌથી પહેલા પ્રકાશ છે એ આ પારદર્શક પટલ જે છે એમાંથી પસાર થઈ અને પારદર્શક પટલમાંથી આપણી આંખમાં પ્રવેશ કરે છે. સૌથી પહેલા આપણે પ્રકાશ ક્યાં આવે છે? પ્રકાશ સૌથી પહેલા ક્યાં આવશે? પારદર્શક પટલ પર. અને મોટા ભાગનું જે પરિવર્તન છે, સોરી પ્રકાશનું જે વક્રીભવન છે મોટા ભાગનું એ આ પારદર્શક પટલની સપાટી ઉપર થતું હોય છે.
હવે પારદર્શક પટલ પરથી પ્રકાશ છે એ અહીંયાથી જુઓ આ નાનકડીની જરચના દેખાય છે આટલો ખાલી ભાગ એ કીકી છે એ કીકી દ્વારા લેન્સ ઉપર આપાત થાય છે અને આ કીકી છે એ શું છે તો અને કીકી છે એ પાછી કેવી હોય છે પ્રકાશની માત્રા અનુસાર એની સાઈઝમાં વધારો કે ઘટાડો થઈ શકે રચનાને સમજીએ દાખલા તરીકે તમે આંખ જુઓ છો સામેથી આપણે કોઈ વ્યક્તિની આંખ જોઈએ તો આપણને આવી આંખ દેખાય બેટા આવી આવી બરાબર આવી આંખ દેખાય છે અને વચ્ચે નાનકડું એવું એક છિદ્ર જેવી રચના હોય બરાબર આપણે અહીંયા હું આમ દોરું છું આ જે ભાગ છે કાળો ભાગ બરાબર ને આ ભાગ બરાબર આવો આવો નથી હોતો પણ આપણે આવો ધારી લઈએ બરાબર તો આ જે આખો આપણો આ જે આંખ જેને તમે આ આપણી જે ડોળો કહીએ ઘણી વખત ડોળો સાદી ભાષામાં ખરેખર તો આખો ડોળો છે પણ સાદી ભાષામાં આપણે આને ડોળો કહેતા હોઈએ છે તો વચ્ચેનું જે છિદ્ર છે આ છિદ્ર એ કીકી છે અને ફરતી જે આ રચના છે આખી જે આપણે આ લાઇન્સ બનાવી છે એ આઈરિસ છે આ કોણ છે આઈરિસ માણસની આંખનો રંગ છે ને એ આઈરિસ ના આધારે નક્કી થાય આપણે નથી કહેતા કે ભલાના ભાઈની આંખ માંજરી છે કાળી આંખ બ્લ્યુ આઈઝ ગ્રીન આઈઝ જે આપણે કહીએ છે એ કોના આધારે નક્કી થાય આઈરિસ ના આધારે એટલે તમને જે રંગ દેખાય છે કોનો હોય છે આઈરિસ નો હોય છે અને આઈરિસ ની મધ્યમાં એક નાનકડું એવું આ છિદ્ર હોય છે એ જે છિદ્ર છે આ છિદ્ર એને આપણે કહીએ કીકી તો આ કીકી છે અને આ જે કાળી લીટી તમને મેં બનાવી છે ડાર્ક એ આઈરિસ છે તો આઈરિસ નું કામ શું છે એ કીકી છે એની 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 જે સાઈઝ છે એમાં વધારો ઘટાડો કરવાનો જો પ્રકાશ વધુ આવે જ્યારે આપણી આંખ ઉપર વધુ પ્રકાશ આવે ત્યારે કીકી નાની બની જાય અને જ્યારે પ્રકાશ ઓછો હોય ત્યારે કીકી મોટી બને છે બરાબર તો એનો જે વધારો ઘટાડો છે જેથી કરીને આંખમાં પ્રવેશતા પ્રકાશનું નિયંત્રણ કરવાનું કામ જો આંખમાં જે પ્રકાશ પ્રવેશે છે એનું નિયંત્રણ કોણ કરે છે આઈરિસ કોના દ્વારા તો કે કીકીની સાઈઝમાં વધારો ઘટાડો કરીને બરાબર તો એ સરસ મજાની રચના છે આઈરિસ ની અને કીકીની કીકી દ્વારા પ્રકાશ ક્યાં આવશે પછી અહીંયા આગળ એટલે કે આ જે રચના છે એ લેન્સ ઉપર લેન્સ છે એ પ્રકાશનું વક્રીભવન કરી અને એનું પ્રતિબિંબ અહીંયા આગળ નેત્રપટલ પર રચે છે તો જુદી જુદી વસ્તુને જોવા માટે વસ્તુ આપણે જે અલગ અલગ જોઈએ નજીકની હોય છે દૂરની હોય છે તો એના માટે એનું પ્રતિબિંબ સ્પષ્ટ રીતે રેટિના પર રચાય એટલા માટે લેન્સ છે એની કેન્દ્ર લંબાઈમાં પણ ફેરફાર થાય લેન્સ જાડો કે પાતળો થઈ શકે માઇનોર ફેરફાર થાય છે પણ થાય છે ખરો અને ફેરફાર કરવાનું કામ જો આપણે લખતા ભૂલીએ બેટા આ જે લીલી રચના મેં દોરી છે આ આ બંને એ છે સિલિયરી સ્નાયુઓ આ સિલિયરી સ્નાયુઓ છે એ આંખને લેન્સની કેન્દ્ર લંબાઈમાં વધારો કે ઘટાડો કરે છે પરિણામે એનું પ્રતિબિંબ ક્યાં રચાય છે નેત્રપટલ પર હવે આ નેત્રપટલ જે છે એટલે કે રેટિના જે છે ત્યાં પ્રકાશ સંવેદી કોષો આવેલા હોય આ પ્રકાશ સંવેદી કોષો છે એ આ નેત્રપટલ ઉપર રચાયા પ્રતિબિંબના એટલે કે જે પ્રકાશ આવે છે જે પ્રતિબિંબ રચાય છે એની સંવેદનાઓ ગ્રહણ કરે છે આગળ તમારે ભણવાનું આવશે જુદા જુદા પ્રકારના કોષના પ્રકાર હોય છે શંકુ કોષનો બધું આવે છે અત્યારે નથી આપણે એટલું યાદ રાખીએ કે આ પ્રકાશ સંવેદી કોષો છે એ આ પ્રકાશની સંવેદનાઓને ગ્રહણ કરે છે અને એને વિદ્યુત આવેગમાં ફેરવે છે સાતમા પાઠમાં આપણે ભણ્યા હતા બરાબર ને એ વિદ્યુત આવેગમાં ફેરવે છે એટલે કે એના ઉર્મિવેગ બનાવે છે અને એ ઉર્મિવેગ આ પ્રકાશીય ચેતા દ્વારા મગજમાં જાય છે અને મગજની અંદર આ પ્રતિબિંબની ઓળખ થાય છે બીજી એક વાત અહીંયા જે બેટા પ્રતિબિંબ રચાશે અહીંયા કોઈ વ્યક્તિ છે અહીંયા કોઈ વ્યક્તિ ઊભા છે એમ સમજો સમજો બરાબર અહીંયા કોઈ વ્યક્તિ ઊભા છે અને એને આંખ દ્વારા જોવામાં આવે તો વ્યક્તિનું પ્રતિબિંબ અહીંયા આગળ ઉલટું રચાશે કેવું રચાય છે ઉલટું પરંતુ મગજમાં જ્યારે એનું એનાલિસિસ થાય ત્યારે આપણને ચતુર દેખાય છે વાસ્તવિક રીતે રેટિના પર રચાતો પ્રતિબિંબ કેવું હોય છે ઉલટું હોય છે ઓકે ચલો તો આટલું ક્લિયર આ થઈ ગઈ આખી કાર્ય પદ્ધતિ આંખની હવે એને શબ્દ છે આપણે લખી લેવાનો પ્રયત્ન કરીએ બધું ટેક્સ્ટ બુકમાં નથી આપણે ટેક્સ્ટ બુક પ્રમાણે પ્રશ્નને લખીશું ઓકે તો અહીંયા આગળ કેમેરા જેવી રચના છે અને બીજું શું અગત્યની વાત તો કે તેનું લેન્સ તંત્ર એટલે કોનું આંખનું લેન્સ તંત્ર આંખનું લેન્સ તંત્ર છે એ શું કામ કરે છે તો આંખનું લેન્સ તંત્ર રેટિના પર પ્રતિબિંબ રચે છે લેન્સ તંત્ર રેટિના પર પ્રતિબિંબ રચે છે ચલો અહીંયાથી આગળ ચાલીએ હવે આ કાર્ય કેવી રીતે થાય છે આખું તો સૌથી પહેલા આપણે એમ કહેશું સૌથી પહેલા કોર્નિયા આ પારદર્શક પટલ એટલે કોર્નિયા કહેવાય હું કોર્નિયા બોલ્યો એટલે લખી નાખું પાછું પારદર્શક પટલ છે એટલે આપણે કોર્નિયા કહે છે કોર્નિયા છે એના થ્રુ પ્રકાશ આંખમાં પ્રવેશે છે બરાબર જેનાથી ડોળાનો આગળનો ભાગ ઉપસી આવે છે આજે આખો ભાગ આપણને દેખાય છે ડોળાનો એ કોર્નિયા છે બરાબર ને તો આપણે એમ કહેશું કે કોર્નિયા દ્વારા અથવા તો પારદર્શક પટલ દ્વારા કોર્નિયા દ્વારા
प्रकाश प्रकाश जे छे ए आँख में प्रवेशे छे आँख में प्रवेशे छे बराबर आ आँख में प्रवेश करे छे जेनाथी शुं थाय छे जेनाथी આગળનો ભાગ આ જે ડોળાનો આગળનો ભાગ જે ઉપસી આવે છે એની વાત કરે છે જેનાથી કોર્નિયા એટલે કોણ તો કે જેનાથી આંખમાં પ્રવેશે છે કોર્નિયા એટલે કોણ તો કે જેનાથી ડોળાનો આગળનો ભાગ ઉપસી આવે છે ડોળાનો આગળનો ભાગ ઉપસી આવે છે ક્લિયર થાય છે ઓકે ચલો નેક્સ્ટ આગળ વધીએ થોડો થોડો તો આ જે આંખનો ડોળો છે લગભગ મોટા ભાગે ગોળાકાર હોય છે એક્ઝેક્ટ ગોળાકાર નથી પણ ગોળાકાર જેવો છે ઓકે આંખનો ભાગ ડોળાનો ભાગ લગભગ ગોળાકાર છે એનો વ્યાસ કેટલો હોય છે 2.3 સેન્ટીમીટર લગભગ ઓકે અહીં આપણે એમ કહેશું કે આંખનો ડોળો લગભગ ગોળાકાર હોય છે લગભગ ગોળાકાર એટલે એક્ઝેક્ટ ગોળાકાર નહીં પણ લગભગ ગોળાકાર હોય છે જેનો વ્યાસ યાદ રાખવાનું છે કેમ કે એમસીક્યુમાં કદાચ પૂછાય 2.3 સેન્ટીમીટર જેટલો હોય છે આ ફિક્સ નથી બેટા સજીવોની અગાઉ મેં તમને વાત કરી હતી કે જ્યારે આપણે કોઈ પણ સજીવોના અંગોના માપની વાત કરીએ તો એ એક એવરેજ માપ હોય છે એમાં વધારો ઘટાડો હોઈ શકે છે બરાબર ઓકે ચલો તો ડોળાની વાત કરી પ્રવેશ આપણે અહીંયા સુધી થઈ ગયો પ્રકાશ અહીંયા સુધી પહોંચી ગયો આપણી ટેક્સ્ટબુકમાં ખૂબ ટૂંકમાં વાત કરી છે એટલે આપણે એ પ્રમાણે જ વાત કરશું તો આંખમાં જે દાખલ થતા મોટા ભાગના પ્રકાશનું વક્રીભવન છે એ પારદર્શક પટલની બહારની સપાટી પરથી થાય છે આપણે એમ કહેશું કે આંખમાં પ્રવેશતા મોટા ભાગના પ્રકાશનું વક્રીભવન પારદર્શક પટલની સમજી ગયા છો હવે પારદર્શક પટલની બહારની સપાટી પરથી થાય છે ચલો હમણાં આપણે વાત કરી હતી હવે પ્રકાશ ત્યાં પહોંચો પછી શું થાય છે તો એની પાછળની રચના આપણે વાત કરી હતી કીકીની બરાબર તો ત્યાંથી પ્રકાશ ક્યાં આવે છે કીકી ઉપર અને કીકી દ્વારા લેન્સ પર આપાત થાય છે ટેક્સ્ટબુકમાં નથી પણ હું થોડા મુદ્દો વધારાને અહીંયા લખું છું અહીંથી પ્રકાશ જે છે એ કીકી દ્વારા લેન્સ સુધી પહોંચે છે અને આઈરિસની સાથે વાત કરવી જરૂરી છે બરાબર તો આઈરિસ એ કીકીના કદમાં વધારો કે ઘટાડો કરે છે શું કામ કરે છે વધારો કે ઘટાડો કરી આંખમાં પ્રવેશતા પ્રકાશનું નિયંત્રણ કરે છે એટલે કે શું નિયંત્રણ કરવું એટલે શું બેટા આપણે જે હમણાં વાત કરી એમ કે વધુ પ્રકાશ હોય તો કીકી નાની બની જાય એટલે પ્રકાશ જળવાય રહે ઓછો પ્રકાશ હોય તો કીકી મોટી બને એટલે વધુ પ્રકાશ આંખમાં પ્રવેશે પણ આ બે મુદ્દાઓ એ ટેક્સ્ટબુકના નથી તમને ખબર પડે એટલા માટે અહીં આગળ લખ્યા છે ઓકે ચલો પછી આગળ વાત કરીએ તો પ્રકાશ કેવો છે લેન્સ પર અને લેન્સ છે એ વિવિધ અસરો જે વિવિધ અંતરે રહેલી વસ્તુઓ છે એનું પ્રતિબિંબ રેટિના પર રચે છે આપણે કહેશું લેન્સ વિવિધ અંતરે રહેલા રહેલી વસ્તુનું પ્રતિબિંબ રેટિના પર રચે છે હવે સમજો બેટા રેટિના પર પ્રતિબિંબ રચે છે બરાબર છે ચલો હવે અહીંયા બાજુમાં લઈ લઈએ ઓકે અહીં આગળ આવી જઈએ રેટિના પર પ્રતિબિંબ રચે છે વાત સાચી પણ એના માટે મેં તમને કીધું કે એની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર થવો જરૂરી છે તો જેના માટે આપણે કહીશું કે જેના માટે લેન્સની કેન્દ્ર લંબાઈમાં જુદા જુદા અંતરે રહેલી વસ્તુ જે છે આપણે જે વાત કરીએ તો વિવિધ અંતરે રહેલી બરાબર તો જુદા જુદા અંતરે રહેલી વસ્તુના પ્રતિબિંબને રચવા માટે લેન્સની કેન્દ્ર લંબાઈમાં થોડા ઘણા અંશે થોડો ફેરફાર થાય છે એમ લખે ચલો થોડો ફેરફાર થાય છે આ ફેરફાર
આ ફેરફાર સિવિયરી સ્નાયુઓ દ્વારા થાય છે. કોના દ્વારા થાય છે? સિવિયરી સ્નાયુઓ દ્વારા. યાદ રાખજો, કેમ કે સિવિયરી સ્નાયુઓ છે એ એનું કોન્ટ્રેક્શન અથવા સોરી એનું સંકોચન કે શિથિલન થઈ અને આંખની કેન્દ્ર જે લેન્સ છે એની કેન્દ્રલંબાઈમાં ફેરફાર કરી શકે છે. બરાબર, તો સિવિયરી સ્નાયુઓ દ્વારા થાય છે, તો સિવિયરી સ્નાયુઓ આ કાર્ય કરે છે જેથી જેથી જુદા જુદા અંતરે રહેલી જુદા જુદા અંતરે રહેલી વસ્તુઓનું સ્પષ્ટ પ્રતિબિંબ રેટિના પર રચાય છે. ઓકે, જો રેટિના પર પ્રતિબિંબ રચાવાની વાત થઈ, અહીંયાથી શું થાય છે? અહીં રેટિના પર આવેલા પ્રકાશ સંવેદી કોષો આ સંવેદનાને વીજ આવેગમાં ફેરવે છે. બરાબર, વીજ આવેગમાં રૂપાંતર કરે છે અને પ્રકાશીય ચેતા દ્વારા તેને મગજ સુધી મોકલવામાં આવે છે. મોકલવામાં આવે છે જ્યાં પ્રતિબિંબની ઓળખ થાય છે. ક્લિયર? તો આ વાત થઈ આપણી આંખની રચનાની. આઈ થિંક ક્લિયર હશે. ઓકે, તો ઓલરેડી આમાં ઘણું બધું છે. બરાબર, એક વખત તમે આ રીતે લખી લેજો. હોમવર્ક તમે જે કરતા હોય ઘરે, આના માટે તૈયારી કઈ કરતા હોય, તો ખાસ પહેલા આ બાબતને લખી લેજો બેટા, કેમ કે આની અંદર ટેક્સ્ટબુક કરતા ઘણી બધી વધારાની બાબતો મેં લખી છે. ઓકે, તો ફરી પાછા અહીંયા સુધી રાખીએ છીએ. નવા લેક્ચર સાથે જલ્દી મળશું. ત્યાં સુધી આવજો, ટેક કેર ઓફ યોર સેલ્ફ. અને પ્રશ્નો પૂછવાના રહી ગયા, બરાબર ને? થેન્ક યુ. મને કહેતો પેલા પ્રશ્નો પૂછી નાખીએ કોમેન્ટમાં જવાબ આપવા માટેના. બરાબર ને? તો સૌથી પહેલી વાત કરીએ આપણે કે આંખમાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં સ્થાન પર રચાય છે. આ પ્રશ્ન તો બોલભાઈ વારંવાર પૂછાયો છે, ધ્યાન રાખજો. આંખમાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં સ્થાન પર રચાય છે? ઓકે, નંબર બે. બીજો પ્રશ્ન, આંખના લેન્સની કેન્દ્રલંબાઈમાં ફેરફાર કોના દ્વારા થાય છે? બે પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન, આંખમાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં સ્થાન પર રચાય છે. નંબર બે, બીજો પ્રશ્ન કે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં ફેરફાર કોના દ્વારા થાય છે. બંનેના પ્રશ્નોના જવાબ કોમેન્ટમાં. બીજી એક અગત્યની વાત બેટા, કે આટલા બધા વિડીયોઝ તમે જુઓ છો તો સાથે સાથે વિડીયોને લાઈક કરતા રહો, એટલે અમને મજા આવે. બરાબર ને? કોમેન્ટમાં જવાબ આપતા રહો, હું પ્રશ્નો તમારા માટે જ પૂછું છું. બરાબર, તો તમે જવાબ આપો એટલે મને આઈડિયા આવે કેટલું સરસ તમે ભણો છો. અને લાઈક કરવાનું તો ભૂલવાનું જ નથી. બરાબર ને? એટલે લાઈક કરો, કોમેન્ટમાં જવાબ આપો. નવા લેક્ચર સાથે પાછા જલ્દી મળશું. ત્યાં સુધી આવજો, ટેક કેર ઓફ યોર સેલ્ફ. થેન્ક યુ વેરી મચ.